હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં આવશો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આજે આપણે પાલનને લગતા વિડિયોમાં આજે આપણે પોતાની જાતે એની કે સેલ્ફ ડિફેન્સ વેક્સ કઈ રીતે કરવું જોઈએ તે શીખવાના છે તો જે પણ મહિલાઓ પોતાની જાતે વેક્સ કરવા માંગતા હોય તો તે આલો આ વિડીયો જરૂર જોવાનું છે આમાં આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે પણ હું તમને શીખવાડવાની છું કઈ રીતે વેક્સ કરવું જોઈએ પોતાની જાતે તે પણ શીખવાના છે તો લાસ્ટ સુધી વિડીયોમાં તમારે રહેવાનું છે ફ્રેન્ડ્સ તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ તમારી જાતે જ્યારે વેક્સ કરો છો તો તમારે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે સૌથી પહેલાં જોવાનું છે કારણ કે ઘણા લોકોને એ જ નથી ખબર હોતી કે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે વેક્સનો ડબ્બો લાવી નાખે છે અને પછી કામ પૂરું એમ નથી હોતું સૌથી પહેલાં ફ્રેન્ડ્સ તમારે વેક્સ કરવાનું હોય તો વેક્સ હિટરની ખૂબ જ જરૂર પડે છે એટલે વેક્સ હિટર હોવું જોઈએ પછી આ રીતના ડબ્બો આવે છે વીસ રૂપિયાનો આવે છે તેની અંદર પાવડર નાખી અને લઈ લેવાનો છે પછી વેક્સ પટ્ટી અને વેક્સ નાઈફ અને આફ્ટર જેહેલ વેક્સ જોઈએ છે પછી જે મેઇન વસ્તુ છે તે છે વેક્સ એટલે કે ક્રીમ જે આપણે જોઈએ છે તે હવે તમે તમારી જાતે વેક્સ કરવાનો હોય પોતાની જાતે તો તમે ક્રીમ વેક્સ પણ લઈ શકો છો આ સાદુ વેક્સ છે અને એ સાદું વેક્સ મેં વધારે ક્વોન્ટિટીમાં લીધેલું છે કારણ કે પાંચ કિલ્લાનું વેક્સ છે જે મારા પાર્લર માટે પણ છે હવે ફ્રેન્ડ્સ આ જે વેક્સ છે તે એક હારે પાંચ કિલ્લાનું છે તો તમને દેખાડવા માટે કે તમે જ્યારે તમારા કસ્ટમર પર વેક્સ કરો છો કે પોતાની જાતે વેક્સ કરો છો તો તમારે ક્રીમ કઈ રીતે લેવી જોઈએ તો સૌથી પહેલાં આપણે ડબ્બો ખોલી નાખશું આ રીતનો ડબ્બો તમારે ખોલી નાખવાનો છે ક્વોન્ટિટી ઘણી બધી છે તમે જોશો તો ઘણા કસ્ટમરો શું કરે છે કસ્ટમરો તો નહીં કહી શકું જે પાર્લર શીખતા હોય કે પાર્લર કરતા હોય અને વેક્સ શીખતા હોય તો તેઓ ભૂલો શું કરી નાખે છે કે વેક્સની ક્વોન્ટિટી એક સાથે અને ઘણી બધી લઈ લે છે એને કે જે વેક્સ હીટર છે તો તેની બધી એની અંદર છે ને ફ્રેન્ડ શું કરે છે કે વેક્સની ક્રીમ છે તે ભરી નાખે છે આખો ડબ્બો જ ભરી નાખે છે આવું નથી કરવાનું આ રીતે કરવાથી શું થાય છે કે તમે એક સાથે વધારે ક્વોન્ટિટી તમે જે લીધી હોય છે તો પછી એકથી બે વાર ગરમ થવામાં પછી તે ચીપચીપુ થઈ જશે એને કે વેક્સ બરાબર થશે નહીં તો આ રીતે ચાલુ કરી અને જેટલી ક્વોન્ટિટી હોય એને કે બે હાથની તમારે કરવાનું છે વેક્સ તો થોડી જ ક્વોન્ટિટી લેવાની છે પછી ફરીને ભલે આપણે ક્રીમ લઈને ગરમ કરવું પડે એ પોસાશે પરંતુ તમે એક સાથે આખો ડબ્બો ભરી નાખશો તો તમારી પ્રોડક્ટ વેસ્ટ થશે તમે એ ફરીને ઉપયોગમાં નહીં લઈ શકો અને પ્લસ ફ્રેન્ડ્સ તમારું વેક્સ પણ બરાબર થશે નહીં તો એ રીતે તમારે ફ્રેન્ડ્સ થોડી જ ક્વોન્ટિટી લેવાની છે હાથ અને પગમાં જો તમારે વેક્સ કરવાનું તો આટલી ક્વોન્ટિટી બરાબર છે હવે શું કરવાનું ફ્રેન્ડ્સ જે વેક્સની પટ્ટી છે ને તેને હું આ રીતે કટ કરી નાખું છું શા માટે કારણ કે આપણે સેલ્ફ ડિફેન્સ વેક્સ કરવાનું છે તો લાંબી પટ્ટીઓ નથી રાખવાની નાની પટ્ટી કરી નાખવાની છે મોઢા પર પણ વેક્સ કરવાનું હોય તો એમાં પણ નાની પટ્ટી કરી નાખવાની છે હવે ફ્રેન્ડ્સ આ મારો હાથ છે અને મારા હાથ પર આપણે વેક્સ કરવાનું છે હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે જે વેક્સ હીટર છે એને કે એની અંદર જે આપણે વેક્સ હીટરમાં ગરમ કરવા મૂક્યું છે ક્રીમ તો તેને તમારે ક્વોન્ટિટી જોઈ લેવાની છે કઈ રીતની ક્વોન્ટિટી થઈ છે એને કે કેટલું ગરમ થયું છે તે જોવાનું બસ આટલું ગરમ છે ઇનફ છે આટલું જ થવા દેવાનું છે વધારે ગરમ થવા દેવાનું નથી એને કે એની અંદર ફીણ મળવા ન જોઈએ ફીણ મળે તો તરત જ બંધ કરી નાખો હવે ફ્રેન્ડ્સ આપણે પાવડર એપ્લાય કરશું પરંતુ ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે જ્યારે પણ તમારે જાતે કે પછી તમારા કસ્ટમર પર વેક્સ કરો છો તો એકવાર કસ્ટમરના હાથ ધોવરાઈ નાખવાના પાણીથી અને પછી રૂમાલથી સાફ કરી નાખવાના પછી પાવડર એપ્લાય કરવાનો આવી રીતે કરવાથી શું થાય છે ફાયદો એક તો તેના હાથમાં મેલ ચોયટો હોય છે સ્કીન ઓઇલ હોય છે તે નીકળી જાય છે કોરો થઈ જાય હાથ પછી પાવડર એપ્લાય કરીએ ને તો એકદમ સરસ રીતે વેક્સ થાય છે અને આપણેને તકલીફ પડતી નથી તો તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે પછી ક્રીમ તમારે થોડી થોડી એડ કરવાની છે એને કે ક્રીમ થોડી થોડી તમારા હાથમાં લગાડવાની છે અને આ રીતે પટ્ટાને પ્રેશર દેવાનું છે અને પછી આ રીતે નીચેથી તમારે ખેંચવાનું છે પ્રેશર જરૂર દેજો જેનાથી જે હેર હોય છે તે આસાનીથી આવી જાય તો તમારે ક્રીમ લગાડતું જવાનું છે જો આ રીતના હેર બધા આવી ગયા છે આ રીતે લગાડતું જવાનું છે પ્રેશર દેવાનું છે અને ખેંચવાનું છે એક ઝટકામાં ખેંચવાનું છે ધીમે ધીમે બિલકુલ ખેંચતા નહીં નહીં તમને જ ખેંચાશે સાથે સાથે જો તમે તમારા કસ્ટમરને કરતા હો તો એને પણ ખેંચાશે એટલે થોડીક ઝડપ રાખવાની છે એક ઝટકામાં નીકળી જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે જેનાથી ખેંચાય ઓછું અને જ્યારે પણ તમે ક્રીમ એપ્લાય કરો છો તો ફ્રેન્ડ્સ એ વાતનું જરૂર ધ્યાન રાખજો કે સ્કિનમાં જ્યારે લગાડો છો તો દાજી ન જાય થોડુંક ફૂંક મારી અને ક્રીમ એપ્લાય કરવાની છે હવે આપણે વેક્સ થઈ ગયું છે તો આફ્ટર જેલ વેક્સ આપણે લગાડશું આ જે વેક્સ છે એ આફ્ટર જેલ વેક્સ છે યાની કે આ જેલ લગાડવાથી આપણે એને સ્કિનમાં ઝીણી ઝીણા ઘણા લોકોને ફોડકુ થઈ જાય છે ઘણા લોકોને ક્રીમ લગાડ્યા પછી એકદમ દાજી પણ જવાતા હોય છે તો તમારી પાસે આફ્ટર જેલ હોવું જરૂરી છે જેનાથી તમે વેક્સ કરી શકો તો ફ્રેન્ડ્સ આ માહિતી તમને યોગ્ય અને સારી લાગી હોય તો લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ